આપણે હવે નિર્ભ્રાંત કાવ્ય મુદ્રાનો ખંડ બીજો એનાથી શરૂ કરીએ. તેમાં પાત્રો, જે કહ્યું હતું ને કે સ્થળ, પાત્રો અને કાળ, તેમાં સ્થળ આપણે પૂરું કર્યું, હવે પાત્રો. તો પાત્રો એ પ્રવાલ દ્વીપનું જ નહીં, ગુજરાતી ભાષાનું એક વિશિષ્ટ કાવ્ય છે. એના પારંપરિક હરિગીતનું લય વિધાન અને નાટ્ય તત્વને રૂપે ઉત્ક્રાંત થતી એની વાગ્મિતા, એ આ કાવ્યની લાક્ષણિકતાઓ છે. ભોળાભાઈની ઉત્તમ આલોચના છે કે પાત્રો કવિ નિરંજનની દ્રષ્ટિથી રસાયેલા, રચાયેલા રિલકેના પાત્રોના ભારતીય સગોત્ર છે. રિલકેના કાવ્ય સંગ્રહ દાસ બુક, ડેસ બિલ્ડર, એમાં એક કાવ્યમાં ભિખારી, આંધળો, શરાબી, આત્મઘાતી, વિધવા વગેરેની ઉક્તિઓ છે. રિલકે પણ જ્યારે પેરિસની મુલાકાત લીધેલી ત્યારે એ નગર એને લેપ્રસ સિટી, રૂગણોનું નગર લાગેલું. આમ શું બોદલે રિલકે, એલિયટ કે નિરંજન, આ બધા કવિઓ દેશકાળના બંધનોને અતિક્રમીને સમસંવેદનાની એક સમાન સૃષ્ટિમાં વિહરે છે અને પોતાના યુગબોધને, સમય ચેતનાને, બહુ સાચો જર્મન શબ્દ કહું તો એની ઝાઇટગાઇસ્ટને શબ્દબદ્ધ કરે છે. સુમન શાહનું નિરીક્ષણ છે કે પાત્રો આપણા કવિના તો ખરા જ, પણ આ સભ્યતામાં તે બધા પાત્રો છે. ઇન રિયલ લાઈફ આ સભ્યતામાં પણ, આ સિવિલાઇઝેશનમાં પણ તે બધા પાત્રો છે. તેમને ભાગ્યે ને ભાગ્યે કશી મામૂલી ભૂમિકા ભજવવાની આવી છે. કવિ, ફેરીઓ, આંધળો વગેરે સૌ પોતાની સ્થિતિ, નીતિ કે જીવન રીતિ કથે છે. તો જે પાપ ત્રસ્ત, શાપગ્રસ્ત, દીન અને નામહીન અસંખ્ય લોકોનો ફાઉન્ટનના બસ સ્ટોપ પર ઉલ્લેખ છે, તેનું અહીં જાણે વિશેષીકરણ છે. તેમના જીવનની આ ભાતભાતની દીનતા અને કરુણતાને વિશે કવિની ભારોભાર કરુણા જોઈ શકાય છે. અને એક બહુ સોનભાઈ આગળ એક અત્યંત સૂક્ષ્મ નિરીક્ષણ કરે છે, છતાં અહીં સૌને શબ્દબદ્ધ કરવાથી વિશેષ કવિની લાલસા નથી. પાત્રો વડે નિરંજન દલિત પીડિતને વિશે સમાજને જાગૃત કરી ક્રાંતિ કરવા કરાવવાનો કાવ્યેતર આશય નથી સેવતા. એટલે તો આરંભમાં કવિ જ્યારે આવા પીડિત લોકો માટે સમાજ સેવા, દીન દરિદ્રની સેવાના બહાના હેઠળ સુધારકો ભાષણ કરે છે ત્યારે એમને સ્પષ્ટ કહી દે છે, બસ ચૂપ રહો, નહીં તો અહીંથી ચાલવા માંડો. પહેલું જ પાત્ર છે ફેરીઓ. નિરંજન તો શબ્દ સ્વામી છે. ફેરિયાની ઉક્તિમાં શબ્દનો શ્લેષ તો જુઓ, જો કે મને સૌ ફેરીઓ કહે છે છતાં ફરતો નથી, પણ એમ તો મારું નસીબે ક્યાં ફરે છે. ફરવા શબ્દને ટેકે આગળ ચાલતા કહે છે, ફરવું જ મારે હોય સોનાપુર, સોનાપુર એ મુંબઈનું સ્મશાન ગૃહ છે, ફરવું જ મારે હોય સોનાપુર, અહીંથી માત્ર છે 100 જ ડગલા દૂર, પણ મળતો નથી. તમે મરો તો સોનાપુરમાં જવાય ને,
तो आ, 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 शो गजबनाक कवि नी जे शब्द शक्ति छे आंधळानी उक्ति आंधळ एनु आपणे आस्वाद करवाना छीए એટલે આપણે આપણે આગળ વધીએ પતિયાની ઉક્તિ છે પણે સૌ લોકની નાજુક પાની એઠને ઓળંગતી નડતી નથી ને એમ સૌની નજર મારી પર પડતી નથી આ આ રીતે આપણે આ બધા હેન્ડીકેપ આ લોકોને જે રીતે એની ઉપેક્ષા કરે છે એની ઉપેક્ષામાં એક તિરસ્કાર છે કે આ તો નજર નાખવા લાયક પણ નથી વેશ્યા હું તો ભવોભો સ્ત્રી હતી વેશ્યા નહોતી હું તો ભવોભો સ્ત્રી હતી ને કોઈ ભવમાં તો સતી આજે હવે જાણે નનામી કોઈ રાધા કે વળી તો કોઈ રામી આવું છે વેશ્યા જીવન અને વેશ્યાની સ્થિતિની દુર્ભગતાનું સૂચન કવિ એક આગળ કરે છે કે બારી બાર ફેંકાયેલા કાગળના ડૂચા એ રીતે આ વેશ્યા જીવનની સચોટતાથી વાત કરે છે ધ્રુવભાઈ ઠાકરના શબ્દોમાં પાત્રોની કવિતામાં લય સૂઝ નાટ્યાત્મક કથન રીતિ વાગ્મિતા વક્રોક્તિ અને સર્વની પાછળ રહેલી સમસંવેદના કવિની નિજી સંપત્ રૂપે આવે છે પાત્રો નિરંજનની વિશિષ્ટ કાવ્યકૃતિ તરીકે જ નહીં પણ આધુનિક યુગની એક પ્રતિનિધિ રચના તરીકે સ્મરણીય બની છે કવિને 90 વર્ષ પૂરા થયા આપણે એમને માત્ર એટલી જ શુભેચ્છા નહીં આપીએ કે શતમ જીવ શરદ આપણે એમાં એક મહત્વનો ચરણખંડ ચૂકી જઈએ છીએ એ ઉમેરીને શુભેચ્છા આપીએ કે શતમ જીવ શરદો વર્ધમાન વિકસતા સો વર્ષ જીવો પણ વિકસતા વિકસતા જીવો અને કવિને માટે તો એક જ વિકાસની યાત્રા હોય કે જેવા આપણને આ પ્રવાલ દ્વીપના ઉત્તમ કાવ્યો આપ્યા છે એવા જ બીજા કાવ્યો હવે પછીના દસકામાં આપે તમારામાંથી ભાગ્યે જ કોઈને ખબર છે કે નિરંજને પ્રવાલ દ્વીપના અનુસંધાનમાં બીજી કાવ્યમાળા શરૂ કરી દીધી છે અને એનું શું સુંદર નામ રાખ્યું છે પક્ષી દ્વીપ તો એક બાજુ આ પ્રવાલ દ્વીપ એમ બીજું તે આ પક્ષી દ્વીપ તો પક્ષી દ્વીપના ચાર કાવ્યો તો લખાઈ ચૂક્યા છે હવે નિરંજનના મનમાં એનો બાકીના 11 કાવ્યોનો નકશો એ પણ થઈ ચૂક્યો છે એ ચાર કાવ્યોમાંનું એક એનું પણ શીર્ષક છે ન્યુયોર્ક નામે પંખી એના કાવ્યની અને અંતની ત્રણ પંક્તિઓથી આપણે આ વિરમીએ જુઓ આ જગત જ્યાં બોલ્યું ત્યાં તો ઓ ઉડ્યું એ ન્યુયોર્ક નામે પંખી